આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે DYSP ડોક્ટર કુશાળ ઓજાની અધ્યક્ષ સ્થાને આંગડિયા પેઢીના સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોતાની સુરક્ષા કઈ રીતે રાખવી તે માટે પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું. આજરોજ ડીસા દક્ષિણ પોલીસ મથકે ડીસાના DYSP ડોક્ટર કુશાલ ઓજાની અધ્યક્ષતામાં આંગણિયા પેઢીના સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં આંગણિયા પેઢીના સંચાલકો સાથે લૂંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીસાના DYSP ડોક્ટર કુશાલ ઓજા દ્વારા લૂંટની ઘટના વખતે આંગણિયા પેઢીના સંચાલકોએ પોતાની ઓફિસમાં કે જાહેર રસ્તામાં થતી લૂંટની ઘટના સામે કઈ રીતે સૂચકતા દાખવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આંગણિયા પેઢીમાં સાયરન રાખવું, CCTV કેમેરા રાખવા, ગાડીનું પ્રોટેક્શન રાખવું જેવી અનેક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને પોલીસે પણ વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે યોગ્ય પુરાવા મળી રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ રાખવા માટે આ બેઠકમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીસા સહિતની તમામ આંગણિયા પેઢીના સંચાલકો હાજર રહ્યા હતા. જ્યારે જ્યારે કોઈ અઘટિત ઘટનાઓ બને ત્યારે કઈ રીતની તકેદારી રાખવી, શું કરવું, ઓફિસનું સિચ્યુએશન કેવું રાખવું, કેમેરા, ગાડી, પ્રોટેક્શન, આ બાબતે અમને ઘણું બધું સારું માર્ગદર્શન આપ્યું. સાયરન રાખવી ઓફિસમાં જેથી લોકોને જાણ થાય, અવાજ થાય, પબ્લિક ભેગી થાય અને આપણે બચી શકીએ. વધારામાં સાહેબે પર્સનલ પોતાનો નંબર આપ્યો બધાને. જ્યારે પણ કોઈ તકલીફ હોય અમને જાણ કરો, અમારી મદદ લો, અમે તમારી સાથે છીએ.